તીર્થસ્થાન ગંગાજી ધામ ખાતે શ્રાવણ માસમાં ભોજ સ્વામી નારાયણ મંદિરના સંતો દર્શનાર્થે પધાર્યા. રામપર વેકરા પાસે આવેલ ગંગાજી ધામ, જે એક સુંદર શુદ્ધ વાતાવરણ વચ્ચે અને પાવન ભૂમિ અને પવિત્ર નદીના કાંઠે આવેલ રમણીય સ્થળ ગંગાજી ધામ આવેલું છે. તે સ્થળ પર આવેલા ગંગેશ્વર મહાદેવનું વર્ષો જૂનું અને પ્રાચીન મોટું મંદિર આવેલું છે. અને ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત અમાવસના દિવસથી થઈ ગઈ છે, ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે જ ગંગેશ્વર મહાદેવના મંદિરે ભુજ સ્વામી નારાયણ મંદિરના સંતો કૃષ્ણ પ્રસાદ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી અને તેમની સાથે અન્ય સંતો પધારેલા હતા અને ગંગેશ્વર મહાદેવના મંદિરમાં બીલીપત્ર પુષ્પો ચઢાવીને જલ અભિષેક કર્યું હતું અને આ પવિત્ર પાવન ભૂમિ ઉપર તેમણે તેમના પગલા કર્યા હતા અને તીર્થસ્થાન ગંગાજી સ્થાનની પાવન ભૂમિના દર્શન કર્યા હતા. તેમજ ગંગેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલ ધાર્મિક સ્થળો જલારામ ધામ, પરશુરામ ધામ, સતીમાનું મંદિર તેમજ હરિતપોવન ગુરુકુળ પણ આવેલું છે. માટે આ સ્થળ ઉપર જે કોઈ લોકો દર્શનાર્થે આવે છે તેઓ પોતે ધન્યતા અનુભવે છે અને એકસાથે આટલા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો લહાવો મળતો હોય છે. તેમજ ગંગેશ્વર મહાદેવના પૂજારી ખીમગર ગુસાઈ દ્વારા ભગવાન ભોળાનાથ ગંગેશ્વર મહાદેવને દરરોજ વિવિધ પ્રકારના બીલીપત્ર પુષ્પો અને ફૂલહાર દ્વારા શણગાર કરી સજાવવામાં આવે છે અને ગંગેશ્વર મહાદેવના સ્થળ ઉપર રામપર વેકરા, જામથડા, વાડાસર, લુડવા, દરસડી, મમઈ મોરા, સરલી, દહીસરા, રાજપર, ભેરૈયા, વિરાણી, ગઢસીસા તેમજ વિસ્તારના આસપાસના ગામડાઓના લોકો તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને શ્રાવણ મહિનામાં શિવ ભગવાનના આખા માસનો ખાસ મહિમા હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન દરરોજ આરતી, પૂજન, શણગાર, શૃંગાર, અભિષેક દર સોમવારે ચાર પહોરની પૂજા શિવ મંડપ ભરવામાં આવતો હોય છે. તેમજ શિવ મંડપના ભક્તો દ્વારા શિવરુદ્રી, શિવ ચાલીસા તેમજ વિવિધ આયોજનો કરવામાં આવતા હોય છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠતું હોય છે અને વાતાવરણ શિવમય બની જતું હોય છે તેવું ગંગેશ્વર મહાદેવના પૂજારી ખીમગર ગુસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા.